રાજ્યમાં કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાનું એક આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું એક મંત્રીએ કહ્યું અને ત્યારથી હોબાળો મચી ગયો છે યુવાનોમાં. આ યુવાનો જેઓ શિક્ષણ મેળવે છે વર્ષો સુધી, બાદમાં પરીક્ષા માટે તૈયારી કરી અને ટેટની પરીક્ષા આપે છે અને સપના જોવે છે કે તે શિક્ષક બનશે અને રાજ્ય સરકારનો કર્મચારી બનશે. પરંતુ રાજ્ય સરકારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે એક મીડિયામાં આપેલું નિવેદન હાલ જાણે ગળામાં હાડકું બનવા જઈ રહ્યું હોય તેવું જણાય છે. વાત કરીએ ટેટના ઉમેદવારો ક્યાં શું કહી રહ્યા છે અને રાજકારણ હાલ કઈ રીતે કરવટ બદલી શકે છે આ ટેટના કર્મચારીઓના કારણે તેની. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જ ગત માસમાં ટાટની પરીક્ષા લેવાની અને આ પરીક્ષામાં 60,000 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો. 60,000 જેટલા ઉમેદવારો પરીક્ષા જ્યારે આપી રહ્યા હોય ત્યારે વિચારો કે 60,000 ઉમેદવારો સ્વપ્ન જોઈ રહ્યા છે રાજ્ય સરકારમાં શિક્ષક બનવાના. એના 5 પરિવારના સભ્યો પણ હોય છે અને આ સભ્યોનો જો આંકડો માંડીએ તો ખૂબ મોટો થાય, એટલે કે વોટ બેંક ખૂબ મોટી થાય. પરંતુ હવે આપણે રાજકારણની વાત બાદમાં કરીએ. સૌપ્રથમ વાત કરીએ કે વેરાવળ હોય કે પછી બનાસકાંઠા, તમામ જગ્યાએ ટેટ અને ટાટના ઉમેદવારો રોષે ભરાયેલા છે અને આંદોલનના મંડાણની ચીમકી આપી રહ્યા છે. કારણ કે તાજેતરમાં જ એક મીડિયામાં રાજ્યના મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતીની વાત કરી અને જો આંકડાની વાત કરીએ તો 30,000 જેટલા કર્મચારીઓની ભરતીની વાત તેમણે કરી. જ્યારે ટેટ અને ટાટની પરીક્ષા લેવામાં આવતી હોય, ટાટની પરીક્ષા હજુ તો ગઈ હોય, ત્યારે જ કુબેર ડિંડોર આ પ્રકારનું નિવેદન આપે તો જે લોકો કાયમી ભરતીની આશા રાખી અને આ પરીક્ષાઓ આપી રહ્યા છે તેનું શું થશે? આવો સવાલ અમને પણ થયો હતો. અમે પણ નવજીવનના માધ્યમથી આ સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ વિદ્યાર્થી અને ઉમેદવારો હવે સરકારની સામે લડતના મંડાણ કરવાની તૈયારી કરી ચૂક્યા છે. વાત કરીએ તો શનિવારે બનાસકાંઠામાં ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું, જ્યાં જિલ્લા સંકલન સમિતિની બેઠક ચાલી રહી હતી. ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર હતા. ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરને પણ આ ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી. ગિનીબેન પણ તેમની રજૂઆત માટે સાથે જોડાય છે અને બાદમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ટક્કોર કરતા ગિનીબેન કહે છે કે તમે 156 અમે આપી છે, હવે તો કામ કરો, આ લોકોના સવાલો છે તેના નિરાકરણ લાવો. 156 વિદ્યાર્થીઓની માંગણી છે કે કાયમી ભરતી કરવામાં આવે. આ વિદ્યા સહાયકોની જે ભરતીને કોન્ટ્રાક્ટ બેઝ કરવા માટે સરકાર વિચારણા કરી અને જાહેરાત કરી ચૂકી છે, ત્યારે અમારી માંગણી છે કે અમે વર્ષો સુધી આ તપસ્યા કરી છે, શિક્ષણ મેળવ્યું છે અને બાદમાં દ્વિસ્તરીય પરીક્ષા ટેટ અને ટાટ આપીએ છીએ અને નોકરીની આશાએ ઘરે બેસીએ છીએ, હવે અમારી ઉંમર જઈ રહી છે. વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે સાંભળો. બાદમાં આપણે ગીર સોમનાથ તરફ રૂખ કરીએ, જ્યાં પણ ટેટ ટાટના ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને માંગણી કરવામાં આવી કે કાયમી ભરતી કરવામાં આવે, નહીં કે કોન્ટ્રાક્ટ બેઝ. કારણ કે ભરતીની પ્રક્રિયા જો બંને એક પ્રકારની છે અને સેમ છે તો શા માટે કાયમી જ ભરતી નથી કરતી સરકાર? આનું રાજકારણ પણ અમે આપને સમજાવવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ બનાસકાંઠાના ઉમેદવારો કઈ રીતે પોતાની વ્યથા રજૂ કરી રહ્યા હતા તેના દ્રશ્યો જુઓ. જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં આજે અમે બનાસકાંઠા જિલ્લાના સૌ ટેટ ટાટ પાસ ઉમેદવારો અહીંયા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાથે સાથે અમે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આવેદન આપવાના છીએ. અને આજે સરકારે જ્ઞાન સહાયક યોજના લાવી છે તો એની પાછળ પણ સરકારને મેરિટ બનાવવાનું છે, જિલ્લા પસંદગી શાળા પસંદગી સુધીનું બધું જ કામ કરવાનું છે. તો સરકાર જો આટલું બધું કરી શકતી હોય તો કાયમી ભરતી કેમ નહીં? સામે ગુજરાત સરકાર પાસે જગ્યાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, છતાં પણ ગુજરાતનું શિક્ષણ ખાતું એક જ એવું છે જે કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતી કરવા જઈ રહ્યો છે. તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. સરકારી શિક્ષક બનવાનું સ્વપ્નું સેવતા ઉમેદવારોનો એક જ કલમના ઝાટકે જે છેદુડાડ્યો છે તેનો અમે સમગ્ર જિલ્લાના બીએડના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ટેટ ટાટ પાસ ઉમેદવારો
એટલા જ નહીં પણ સમગ્ર શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામે તમામ વ્યક્તિઓ સરકારની આ નીતિનો સખતપણે વિરોધ કરીએ છીએ. અને શિક્ષણની વાત કરીએ તો એમ કહે છે કે સ્ત્રીઓને અમે રોજગાર આપીએ, આ કરીએ તે કરીએ, પણ આજે આ શિક્ષણની જ વાત કરીએ તો શિક્ષણમાં મૂળ શું સ્ત્રીને હક છે ખરું શિક્ષકની નોકરીનું? આજે ગુજરાતમાં સરકાર જે જ્ઞાન સહાયક યોજના લઈ છે એનો અમે સખત વિરોધ કરીએ, કેમ કે એના કારણે જે 11 માસની કોન્ટ્રાક્ટ વાળી પદ્ધતિ લઈ છે એમાં તો અમે છેલ્લા 5 વર્ષથી તો પ્રવાસી શિક્ષકો કૂટાઈ રહ્યા છીએ. એટલે 5 વર્ષમાં અમારું જે મોરલ હતું એ તો અમે તોડી નાખ્યું. હવે અમારી ઉંમર 37 વર્ષ થઈ ગઈ, પાછળના 3 વર્ષ પછી જયારે જ્ઞાન સહાયકમાં લાગીશું તો 40 વર્ષ પછી અમારું શું? આ ઉમેદવારોની તમે વ્યથા સાંભળી, જેમાં એક મહિલા એવું પણ કહી રહી છે કે સરકાર અમારું સાંભળતી નથી, મહિલાઓની વાતો તો કરે છે પરંતુ જ્યારે મહિલાઓ નોકરી માંગે છે ત્યારે મળતી નથી, અથવા તો અમે પરીક્ષાઓ આપી દઈએ છીએ, ભરતી માટે મેરિટ તૈયાર થઈ જાય છે અને બાદમાં તમે કોન્ટ્રાક્ટ પ્રથાની વાત કરો છો. ગીર સોમનાથમાં પણ કંઈક આવું જોવા મળ્યું. ત્યાં પણ કલેક્ટર કચેરીએ ઉમેદવારો પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું અને માંગણી કરી કે આ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી નહીં પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અમારી ઉંમર હવે પૂરી થવા જઈ રહી છે અને અમારી ઉંમર પૂરી થઈ જશે તો અમે શું કરીશું એ મોટો સવાલ છે, માટે સરકાર અમારી વેદનાને સાંભળે. સરકાર વેદના સાંભળશે કે નહીં સાંભળે, પરંતુ અમારું જે રિસર્ચ છે એ પ્રમાણે વર્ષ 2024ની ચૂંટણી આવી રહી છે તેના કારણે મને લાગે છે કે મંત્રી કુબેર ડિંડોરે એક મીડિયા સમક્ષ એવું નિવેદન આપી દીધું જેમાં તેમણે કહ્યું કે અમે ખૂબ મોટા પાયે વિદ્યા સહાયક અને ખેલ સહાયકની ભરતી કરીશું અને તૈયારીઓ ચાલી રહી છે. ટાટની પરીક્ષા હજુ લેવાની છે. 60,000 ઉમેદવારો છે. 60,000 ઉમેદવારોના પરિવારના 5 લોકો હોય છે. આ પ્રકારે જો તમે ટેટની પણ ગણતરી માંડો તો ખૂબ મોટી થાય અને આ તમામ ગણતરીઓ વોટ બેંકમાં રાજકારણને કન્વર્ટ થતી દેખાતી હોય છે. વિદ્યાર્થીઓની માંગણી અને આંદોલનના મંડાણ માટેની જે હાલ વાત ચાલી રહી છે તે સરકારને વર્ષ 2024ની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી પરવડે તેવું મને લાગતું નથી. મને લાગે છે કુબેર ડિંડોર સુધી આ વાત પહોંચશે અને આ વોટ બેંકને સમજશે, કારણ કે તેઓને માત્ર વોટ બેંક દેખાતી હોય છે, સત્તા દેખાતી હોય છે, કારણ કે સરકારને સત્તા સિવાય લોકોની વેદનાથી શું લેવા દેવા. અને જો લોકોની વેદનાથી કંઈ લેવા દેવા હોય તો આ પ્રકારે વિદ્યાર્થીઓની ટાટની પરીક્ષા લઈ અને 60,000 લોકોને પરીક્ષા માટે ધક્કા ખવડાવી અને બાદમાં આ પ્રકારે કોન્ટ્રાક્ટ બેઝ ભરતીની વાત ન કરી હોય. આ અમે સલાહ નથી આપી રહ્યા, સૂચન નથી આપી રહ્યા. અમે સરકારને સમજાવી રહ્યા છીએ કે તમે વોટ બેંકને સમજી લો તો પણ મને લાગે છે કે આ કોન્ટ્રાક્ટ બેઝની પ્રથા તરફ તમે રૂખ નહીં કરો. આ પ્રકારના અહેવાલ સમાચાર આપના સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડા પરા